નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 11 ન્યૂઝમાં હું દર્શન જાની આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં લહેરાયો ભાજપનો ભગવો. 54 સીટ ભાજપ, 1 કોંગ્રેસ અને 4 સીટ એનસીપીના ફાળે. ધોરાજી ભાદર 2 ડેમમાં પ્રથમ વરસાદના પાણીમાં મગર આવી ચડતા લોકોમાં કુતૂહલ. કેશોદના ધાણાના કારખાનામાંથી રૂપિયા 1.80 લાખની ચોરી, તપાસ શરૂ કરાઈ. અને વીજચોટ લાગતા માંગરોળના 18 વર્ષીય યુવાનનું મોત. સમાચાર વિગતવાર જોઈએ, એ પહેલા સમય છે એક નાનકડા વિરામનો. શ્રી દાતારેશ્વર એન્ટરપ્રાઇઝ પ્રસ્તુત તવા તડકા ધ કાફેટેરિયા લાઈવ 200 થી પણ વધારે સ્વાદમાં નેચરલ આઈસ્ક્રીમ, જેમાં દરેક સીઝનના રિયલ ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ તેમજ મન ભાવતી ચોકલેટ ફ્લેવર તો ખરી જ, અને ફક્ત આઈસ્ક્રીમ જ નહીં, આપના મનપસંદ 200 થી પણ વધુ ફાસ્ટ ફૂડનો ખજાનો, જેમાં પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાય તેમજ સેન્ડવિચની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. એકવાર અવશ્ય મુલાકાત લો. યાદ રાખો, તવા તડકા, તળાવ સ્ટ્રીટ નંબર 1, વલ્લભ પેલેસ, શોપ નંબર 567, જૂનાગઢ. ફોન નંબર નોંધી લેશો 9872330 અને 9824088788. તવા તડકા ધ કાફેટેરિયા. વિરામ બાદ આપ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢમાં મેઘો આજે ગાંડો ધૂર બન્યો હતો. બપોરે ધોમ તડકો અને ઉકાળાથી લોકો અકળાઈ ઉઠ્યા હતા, પરંતુ બપોર બાદ વાદળો ઘેરાયા હતા અને 4ના ટકોરે મેઘરાજાએ જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. થોડી જ વારમાં શહેરના રસ્તા પાણી પાણી કરી નાખ્યા હતા. વરસાદે થોડી વાર માટે ભારે ઇનિંગ ખેલતા લોકો ઝૂમી ઉઠ્યા હતા, તેમજ જૂનાગઢ સહિત ભેસાણમાં પણ ભારે પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને થોડીવાર માટે રસ્તાઓ દેખાતા બંધ થયા હતા. આમ વરસાદની પધરામણીથી જગતનો તાત ભારે ખુશ થયો છે અને જૂનાગઢ સહિત ભેસાણ પંથકમાં ખેડૂતો વરસાદના હોંશે હોંશે વધામણા કરતા જોવા મળ્યા હતા. જૂનાગઢમાં આજે કેસરિયો લહેરાયો છે. 21 રોજ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને આજે તેમનું પરિણામ આવતા જૂનાગઢમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. કુલ 59 સીટમાંથી 54 સીટ ભાજપના ફાળે જતા ભાજપમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ત્યારે વોર્ડ નંબર 4માં 1 સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે અને વોર્ડ નંબર 8માં એનસીપીએ 4 બેઠક પર પોતાની જીત હાંસલ કરી છે. ભારતીય જનતા પાર્ટીનો 50+ પસાર થતાં સમગ્ર જૂનાગઢમાં કેસરિયો લહેરાયો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડી મો મીઠા કરાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે વિજેતા થતા તમામ ઉમેદવારોએ પ્રજાના કામ કરવાની નીમ આપી છે. ભાજપની 54 સીટ ઉપર જીત થતા લોકોએ તેને હોંશે હોંશે આવકારી છે. વોર્ડ નંબર 9માંથી હું વિજેતા થયો છું અને મારી સાથે કરુણભાઈ કટારાનો હોડ કહેવાય એવો 9 નંબર હોડ, રેભાભાઈ કટારા, ગીતાબેન પરમાર અને ચેતનાબેન થોડાસા, અમે 4 ઉમેદવારો વિજેતા થયા છીએ. એવી રીતે જૂનાગઢના રિઝલ્ટો જે આવતા જાય છે એ ઉપરથી હું કહી શકું કે 50 ઉપરની સીટો ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે. જૂનાગઢની જનતાનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવડો મોટો વિશ્વાસ અમારો પર મૂક્યો છે. આ વિશ્વાસ અમે એળે નહીં જવા દઈએ. ગિરનારના રોપેનો સવાલ હોય, સ્વચ્છતાનો સવાલ હોય, ગિરનાર તળાવનો બ્યુટિફિકેશનનો સવાલ હોય, દામોદર કુંડની સ્વચ્છતાનો સવાલ હોય કે જૂનાગઢને ફાટક મુક્ત કરવાનો સવાલ હોય, આ તમામ સવાલો અમે વહેલામાં વહેલી તકે સરકારમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, જરૂર પડે તો સાંસદ રાજેશભાઈને સાથે રાખી વડાપ્રધાનશ્રીને પણ વિનંતી કરવા માટે, રજૂઆત કરવા માટે અમે જઈશું. જૂનાગઢની સુખાકારી માટે જે કાંઈ કરવું પડે અમે કરશું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 14માં સતત 6 વખત અમારી પેનલને વોર્ડ નંબર 14ના મતદારોએ જંગી બહુમતી ભરી રહ્યા. જૂનાગઢ વોર્ડ નંબર 14ની પ્રજાને, સમગ્ર જૂનાગઢ શહેરને ખાતરી આપીએ છીએ કે તમામ આર્થિક સુવિધાથી માંડી અને વિકાસના કાર્યો અમે ગત વર્ષ કરતાં પણ આ વખતે વધુ કરશું એવી ખાતરી આપી. ભારતીય જનતા પાર્ટીના અમારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈના માર્ગદર્શન અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જીતુભાઈના માર્ગદર્શન નીચે આ સમગ્ર ચૂંટણી લડાવી હતી. સતત અમને માર્ગદર્શન મળી રહ્યું
આપ જોવો છો એમ છેલ્લા 5 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા એક એક આગેવાન જે રીતે વિસ્તારમાં જઈ રહ્યું છે, જે રીતે વિકાસના અમે કામ કર્યા છે, જે રીતે અમને પ્રજાએ વિશ્વાસ આપ્યો છે, આવતા દિવસોમાં પણ આ જૂનાગઢની સકલ ધર્મમાં ભારતીય જનતા પાર્ટી જ આગળ રહેશે. અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જે અમને માર્ગદર્શન આપ્યું હતું એ મુજબ અમે ચાલ્યા છીએ. સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે અને ભારતીય જનતા પાર્ટીના 4 માંથી 3 ઉમેદવાર જીતેલ છે. આમ તો સમગ્ર જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી જીત થઈ છે. નરેન્દ્રભાઈ નું સ્વપ્ન છે નવ ભારત ના નિર્માણ નું, એ નિર્માણ ના સ્વપ્ન ને પૂર્ણ કરવા માટે આજે જનતાએ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે મત આપ્યા એ બદલ તમામ જનતાનો આભાર માનું છું. ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રાવણ મહિનાને હજુ થોડા દિવસોની વાર છે ત્યારે, પરંતુ ઉત્તર ભારતમાં સોમવારે શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. શ્રાવણ માસની શરૂ થતાં ઉત્તર ભારતના શિવાલયોમાં પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શિવ મંદિરોમાં પ્રથમ સોમવારે પૂજા અર્ચના અભિષેક સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું ખૂબ જ મહત્વ છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય મહિનો છે, ત્યારે ભગવાન શિવને રીઝવવા ભક્તો સવારથી જ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને ભોળાનાથની આરાધના કરી હતી અને સોમનાથ પરિસરમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા. સોમનાથ બાબા કે દર્શન કરના થા સબસે બડા ચીજ તો સાવન શ્રાવણ માસ ચાલુ હો ગયા ઓર બાબા કે દર્શન ક્યુંકિ યે 12 જ્યોતિર્લિંગો મેં સે એક મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ હૈ ઇસલિયે ઇનકા દર્શન હમારે લિયે બહોત બડી સૌભાગ્ય કી બાત હૈ કે મેં કભી યે કલ્પના નહીં કિયા થા કે ઇસ આજ કે દિન ખાસકર સોમવાર કે દિન ઓર શ્રાવણ માસ કા સોમવાર ઓર ઇનકા દર્શન બહોત બડી હમારે લિયે અચીવમેન્ટ હૈ ક્યુંકિ હમને કભી કલ્પના સોચા ભી નહીં થા કે એસા દર્શન હો જાયેગા ઓર બહોત હી અચ્છા દર્શન હુઆ. હમ સભી લોગ બિલાસપુર છત્તીસગઢ સે આયે હુએ હૈં. એમપી સે આયે ધાર સિટી સે. આજ શ્રાવણ કા પહેલા સોમવાર હૈ ઓર હર હર મહાદેવ કે બહોત અચ્છે સે દર્શન હુએ હૈં ઓર કાફી અલૌકિક થે યહાં કા. ઓર હર સાલ હમ સોમનાથ આતે હૈ લેકિન ઇસ બાર યોગા નું યોગ હમ પહેલે સોમવાર કો આયે હૈં જો શ્રાવણ મહિને કા ઓર બહોત અલૌકિક તીર્થધામ હૈ. હર સાલ હમકો મન કરતા હૈ કે હમ યહાં બાર બાર આતે રહે. એબીપી ન્યૂઝ ઓર જીવન કો શાંતિ મિલ જાતી હૈ યહાં. અગર જિંદગી મેં એક બાર ભી બંદા આ પાયે કહીં સે ભી તો ઉસકી લાઈફ બન જાયેગી. ઓર બાબા ભોલેનાથ જો હૈ વો તો એસે ભી બડે મહિમા હૈ ઉનકે. તો હમારી હર મનોકામના ઉનસે સિદ્ધ હોતી હૈ, પૂર્ણ હોતી હૈ ઓર હમ હર બાર આતે રહેતે હૈ. ઓર હમ યહી સોચતે હૈ કે હમ હમરે જબ તક લાઈફ હમારી ચલે હમ યહાં આ પાએ ઓર બાબા ભોલેનાથ હમકો બુલાતે રહે. ઉત્તર ભારત કે રાજ્યો મે શ્રાવણ માસ શરૂ હો ગયા હૈ ઓર ઇસકે અંતર્ગત આજ પ્રથમ સોમવાર હૈ. ઇસ હિસાબ સે યહ સોમનાથ મંદિર મે ભી ઉત્તર ભારત કે યા અન્ય રાજ્યો કે ભક્ત ખૂબ બહોળે પ્રમાણ મે આયે હૈ ઓર ભગવાન કી ભાવ ભક્તિપૂર્વક પૂજા કર રહે હૈ. શ્રાવણ માસ મે વૈસે તો શિવજી કા સોમવાર હૈ, શિવજી કા વાર માના ગયા હૈ. ઇસે હિસાબ સે શ્રાવણ માસ મે વિશેષ પુણ્યકારી માના ગયા હૈ. ઇસીલિયે સોમનાથ મંદિર ઓર સોમવાર કા અતિ મહત્વ હૈ. ભાદર બે ડેમમાં પાણીની સાથે મગર પણ નજરે પડી હતી. છેલ્લા 2-3 દિવસથી સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદે પધરામણી કરી છે ત્યારે ધોરાજી સહિત ઉપરવાસમાં પ્રથમ વરસાદના પાણી ભાદર બે ડેમમાં આવતા પાણીની સાથે મગર આવી ચડ્યા છે. મગર આવી જવાની જાણ ફોરેસ્ટ વિભાગને થતાં ફોરેસ્ટ વિભાગના લોકોએ ડેમના નીચેના ભાગે ન જવા સૂચના આપી છે. આમ ભાદર બે ડેમમાં પ્રથમ વખત મગરનો વસવાટ જોવા મળતા લોકોમાં કુતૂહલ ફેલાઈ જવા પામ્યું છે. ભાદર બે ડેમમાં કાકાલના વરસાદથી પાણીની નવી આવક થયેલ છે અને પાણીમાં 1-2 દિવસથી મગર જેવા જળચર પ્રાણીઓની હાજરી પણ જણાયેલ છે. એ બાબતે અમે હેઠવાસમાં અને નીચવાસમાં બોટ પણ મારેલ છે અને લોકોને પાણીના અવર જવર ન કરવા માટે સૂચના પણ આપેલ છે. સાહેબ તમે ફોરેસ્ટ ખાતાવાળાને કોઈ જાણ કરેલી? હા, અમે ફોરેસ્ટ વિભાગને પણ આ મગર બાબતે જાણ કરેલ છે. આગળની કાર્યવાહી શું રહેશે? આગળની કાર્યવાહી ફોરેસ્ટ ખાતાએ કીધું કે જો બહાર દેખાતી હશે તો અમે રેસ્ક્યુ કરી નાખશું. લોકોને અમે અહીંયા બોટ પર મારેલ છે અને લોકોને સૂચના આપીએ છીએ કે પાણી ચાલુ પાણીમાં કે ઊંડા પાણીમાં અવર જવર ન કરવા માટે લોકોને સૂચના આપેલ છે અમે. કેશોદ પોલીસ સ્ટેશનમાં 181માં ફરજ બજાવતા કૃપાબેને નિવૃત્તિ લેતા વિદાય સમારંભ યોજાયો હતો. કેશોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં 181માં ફરજ બજાવતા કૃપાબેન લાખાણીએ
સ્વૈચ્છિક વિદાય લેતા DYSP શ્રી ગઢવી સાહેબ તેમજ PSI શ્રી વાડેર સાહેબના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયો હતો. આ તકે સર્વે સ્ટાફ દ્વારા ગિફ્ટ, પુષ્પગુચ્છ તેમજ સાથે કૃપાબેનને વિદાય આપવામાં આવી હતી. જેતપુરના વીરપુર હાઈવે ઉપર મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ શાહપરથી CNG ગેસ ભરીને જતા ટ્રકમાં ગેસ લીકેજ થતા ગેસના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા, જેથી ડ્રાઈવરે સતર્કતા દાખવી ટ્રકને રોળની સાઈડમાં ઊભો રાખી દીધો હતો અને નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં મામલતદાર સહિત વીરપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ટ્રાફિક જામ ન થાય તે માટે એક સાઈડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ગેસ લીકેજ બંધ કરવામાં આવ્યું હતું. આમ ડ્રાઈવરની સતર્કતાને કારણે મોટી જાનહાનિ થતા અટકી હતી. કેશોદના ધાણાના કારખાનામાંથી 1.80 લાખની ચોરી થતા ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ કેશોદના સોંદરડા રોડ પર આવેલા ધાણાના કારખાનામાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને 1,80,000ની મત્તાની રકમનો હાથફેરો કરી છૂટ્યા હતા. કારખાનાના કામમાં કામ કરતા મજૂર જ્યારે ઓફિસ તરફ જતા ઓફિસ ખુલ્લી જોતા મજૂર આ ઘટનાની જાણ કારખાનાના માલિકને કરતા કારખાનેદાર તુરંત જ આવી પહોંચ્યા હતા અને ઓફિસમાં તપાસ કરતા તિજોરીમાં રહેલા 1.80 લાખ જેવી રકમ ઉપડી ગઈ હોવાની માલુમ પડ્યું હતું. કારખાનામાં ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રાત્રે લગભગ 1 થી 2ના વચગાળામાં હોટલ તોરલ સામે વેરાવળ રોડ સદગુરુ ટ્રેડર્સ નામની ગિરીશભાઈ અમીરભાઈ સિસોદિયાની જે ધાણાની મિલ છે ત્યાં રાત્રે 5 ચોરો આવી અને એની જે ઓફિસની જે અંદર રાખેલી તિજોરી હતી એ કુવાડીથી અને ચોરી કરવાના સાધનો વડે તોડી અને એમાં રહેલા 1,80,000 રૂપિયા છે એ ચોરી કરી અને લઈ ગયેલ છે. આ જે સદગુરુ ટ્રેડર્સ જે દુકાન છે એની સામે ખેતર છે. ખૂણામાં એવી જગ્યા આવેલો છે કે આજુબાજુ કોઈ એ મતલબ કોઈને તાત્કાલિક ધ્યાન પડે કે ખ્યાલ આવે એવું જગ્યા નથી, એકલી અટૂલી જગ્યા છે. અને બીજી વસ્તુ કે આ પહેલાં પણ જ્યારે આ GIDC સોંદરડામાં ભવનાથ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે ચોરી થઈ હતી ત્યારે બધા મિલ માલિકોને બોલાવી અને રાત્રિના સમયે તમારો વકરો કે રોકડ રકમ છે એ ઘરે લઈ જવા માટેની પણ સલાહ કરેલી, પરંતુ કોઈને કોઈ કારણસર એ લઈ ગયેલ નહોતા. આ સિવાય બીજું સ્પેસિફિક RO પ્લાન્ટ છે ત્યાં પણ ચોરને જોઈ અને 2 મજૂરો બહાર હતા એ આવેલા અને એને કૂતરા ભસવાનો અવાજ સાંભળીને અને એને 5-1 માણસો જોયા એટલે મેનેજર પણ હતો એમાં, પણ એને રાત્રે માલિકને જાણ કરેલી પણ પોલીસને માલિકે કે મેનેજરે જાણ કરેલી નહીં. જો થોડીક પોલીસ પબ્લિક પણ થોડી સતર્કતા બતાવે તો શું છે કે ગુના રોકવામાં અટકાવવામાં સરળતા રહે. તો જો રાત્રે એ પછી આ સ્પેસિફિક જે RO પ્લાન્ટ છે એની જગ્યાથી ગયા પછી એ આ સદગુરુ ટ્રેડર્સમાં ચોરી કરેલી છે તો જો જે તે વખતે પોલીસ સ્ટેશને જો ફોન કરી દીધો હોત એના મેનેજરે અને અથવા મેનેજરે જે શેઠને કર્યો હતો તો શેઠે ફોન કરી દીધો હોત તો શું છે કે પોલીસને ત્યાં તાત્કાલિક આપણે મોકલી અને આગળ બીજા ગુના બનતા અટકી શકત. આ બાબતની તપાસ છે એ PSI શ્રી તપાસ કરી બાલસ કરી રહ્યા છે અને આ ગુનો છે એ IPC 457-380 કેશોદ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 121/19 નોંધાયેલો છે. એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ અમરેલી શહેરમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મળતી માહિતી અનુસાર અમરેલી શહેરના શેરી, ગલ્લી તેમજ અન્ય વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઘણા મોટા અધિકારીઓ આ શહેરમાં આવતા હોય ત્યારે આ શહેરને ચોખ્ખું બનાવવામાં આવે અને વહેલી તકે આ ગંદકી દૂર કરવામાં આવે. ચોમાસાનું આગમન થયું હોય ત્યારે ઠેર ઠેર કાદવ, કિચડ અને ગંદકી જોવા મળે છે. ગંદકીના કારણે લોકોના આરોગ્ય પર પણ ખતરો તોળાઈ રહ્યો છે, જેને લઈ રહેવાસીઓએ આ ગંદકી વહેલી તકે દૂર કરવા રજૂઆત કરી છે. આજના પ્રદૂષિત વાતાવરણની અંદર પાણી દરજા શ્રી સ્વામિનારાયણ મંદિરની બાજુમાં ગંદકીનો પ્રભાવ દિવસે દિવસે ખૂબ વધતો જાય છે.
આ વાતાવરણની અંદર જેમ ગંદકી વધે એમ લોકોની અંદર આજુબાજુની જનતાની અંદર વધારે રોગચાળો ફેલાય એવી વધારે પ્રમાણમાં ભીતિ છે, જેના કારણે અમારી એક ખાસ વિનંતી છે કે ગંદકી જલ્દી દૂર થાય અને આજુબાજુના લોકો બધા પ્રસન્ન થાય, રાજી થાય અને ગંદકી દૂર થાય, જેથી કરી આજુબાજુનો વિસ્તાર પણ સારો લાગે અને એક સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારતના અભિયાનની અંદર આ એક નવું પાસું ઉમેરાય. માગરોળના લુહાણા માજન મંડી ખાતે ગ્રામીણ વિકાસ સંઘની વાર્ષિક કારોબારીની મીટિંગ મળી હતી. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં આરોગ્ય, સ્વચ્છતા તેમજ આજીવિકા અંગે જાગૃતિ આવે તે હેતુથી ગ્રામીણ મહિલા વિકાસ સંઘ દ્વારા મહિલાઓને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી, તેમજ સાધારણ સભામાં સંઘના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. આ મીટિંગને સફળ બનાવવા માટે સંઘની મહિલાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સાધારણ સભા મહિલા ગ્રામીણ મહિલા વિકાસ સંઘ મહિલા પ્રમુખ છે. ગ્રામીણ મહિલા વિકાસ સંઘ એ અમારો મંચનો હેતુ છે. મેં આ સાધારણ સભામાં એવી અમે ઈચ્છીએ છીએ કે કોઈ નવી નવી યોજના સરકારમાંથી કોઈ સંસ્થામાંથી કંઈ પણ અમને માહિતી મળે બીજા નંબરમાં અમારો હેતુ એવો છે કે ત્યાંથી અમને આ કઈ આગળના કામગીરીની હેતુની ખબર નથી કે માસિક ચિત્રાવતનું શું છે, અમને ખુદને પણ નથી ખબર, તો બહેનોને ક્યાંથી ખબર પડે, આજની કિશોરીઓને ક્યાંથી ખબર. પણ એ પણ અમને સંસ્થા દ્વારા આરોગ્ય સેવા દ્વારા પછી સરકાર દ્વારાથી અમને બધી માહિતી મળી, એની પણ અમે કામગીરીની શરૂઆત કરી, એ કામગીરી પણ અમે કરી છે. સાબરકાંઠાના પ્રાંતિજ ગામે પોલીસ સ્ટાફ તેમજ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. લોકો અને પોલીસ વચ્ચેનો સંબંધ મજબૂત બને તેવા હેતુથી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતેથી ફ્લેગ માર્ચનો પ્રારંભ થયો હતો, જે પ્રાંતિજના સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચમાં પ્રાંતિજના PIKS બ્રહ્મભટ્ટ, RAF અધિકારી રણછોર પ્રસાદ, PSI સહિત જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પાક વીમા બાબતે ધારાસભ્ય ઠુમ્મરે કૃષિ ખાતામાં રજૂઆત કરી છે. અમરેલી જિલ્લામાંથી વીમા કંપની દ્વારા 700 કરોડ રૂપિયા વીમાના પ્રીમિયમ પેટે ઉઘરાવેલા છે, ત્યારે લાઠી બાબરા તાલુકામાં મગફળીનો વીમો મળ્યો નથી અને કપાસનો વીમો પણ ન મળતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર રોષે ભરાયા છે. ચાલુ વર્ષે વરસાદ ન થતાં અમરેલી પંથકના ખેડૂતોના પાકને મોટી નુકસાની થઈ છે, ત્યારે ખેડૂતોના ઘર ચલાવવા માટે પૈસાની ભારે અછત જોવા મળી રહી છે. ત્યારે વીમા કંપની દ્વારા જે ઉઘરાવવામાં વીમા પ્રીમિયમ આવ્યા છે તે હવે પાકમાં નુકસાની થઈ છે, ત્યારે ખેડૂતને પાક વીમો ચૂકવે, સરકાર ખેડૂતને સહાય આપે તેવી માગણી વિધાનસભામાં વિરજીભાઈ ઠુમ્મરે કરી છે. પાક વીમાના પ્રશ્ને કૃષિ ખાતાની માગણીમાં ગઈકાલે ખૂબ જ રજૂઆતો કરી. પ્રાઇવેટ કંપનીઓ મચ મોટું પ્રીમિયમ ઉઘરાવે છે. રાજીવ ગાંધી આ દેશના જ્યારે વડાપ્રધાન હતા ત્યારે 35% કેન્દ્ર સરકાર, 35% રાજ્ય સરકાર અને 30% વીમા કંપનીનો હિસ્સો, પરંતુ હવે પ્રાઇવેટ કંપનીઓ રિલાયન્સ જેવી કંપનીઓને આ કામ આપીને ખેડૂતો ઉપર નિયંત્રણ થાય છે. 700 કરોડ રૂપિયા પાક વીમાના પ્રીમિયમ ઉઘરાવ્યા છે. અછત પરિસ્થિતિ જે લાઠી અને બાબરા અને ઘના તાલુકામાં, છતાં પણ મગફળીનો વીમો મળ્યો, કપાસના વીમા માટે સરકાર હજુ પણ એમાં નિર્ણય લેતી નથી. વીમા કંપનીઓને કશું કહી શકતી નથી, તેમની પાસેથી ભારે મોટું ફંડ ઉઘરાયું છે, ત્યારે ખેડૂતને ભારે મોટો અન્યાય થઈ રહ્યો છે. રોજ અને નીલગાયનો ભારે મોટો ત્રાસ છે, પોષણક્ષમ ભાવ મળતા ખેડૂત આજે મુશ્કેલી ઉભાઈ રહ્યો છે, ત્યારે સરકારે તાત્કાલિક આ અંગે નિર્ણય કરવો જોઈએ તેવી વિધાનસભામાં. માંગરોળના શીલ પંથકમાં વીજળી પ્રશ્ને લોકોએ હોબાળો કર્યો હતો. હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન હોય ત્યારે મોલાતને જીવત રાખવા પાણીની જરૂર પડે છે અને પાણી ખેંચવા માટે વીજળીની જરૂર પડે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી વીજળીના ધાંધિયા હોવાની શીલ ગામના લોકો રોષે ભરાયા હતા અને ડિવિઝન ખાતે પહોંચી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ બાબતની જાણ PGVCL અધિકારી નિનામા સાહેબને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 2 માસમાં શીલ ગામનું કનેક્શન અલગ કરી દેવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો અને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગામ લોકોની અત્યારે બધા સાથે છું અને તમારી જે કંઈ માગણી છે એ માગણી હું ખરેખર એવું માનું છું કે તમારી માગણી વ્યાજબી છે અને એ માગણીને સામે અત્યારે આપણે જે સીલ ગામ અને બારાના જે ગામ છે એ અલગ કરવા માટે એસએસમાંથી અલગ કરવા માટે અમે એની પ્રક્રિયા હાથ ધરવાના છીએ અને 7-8 દિવસમાં અમે એની કામગીરી ચાલુ કરશું અને 1.5-2 મહિનામાં તમારું અલગ થઈ જાય એવા અમારા પ્રયત્નો હશે અને લગભગ અમે પૂરું કરશું. ગામના લોકોને વારંવાર લાઇટના પ્રશ્ન મૂંઝવતા હતા કે રાતે વીજળી વહી જાય 2-3 દાડ દિવસના પણ જાય. આ લોકોનો કોઈ નિયમ નક્કી થઈ ગયેલ નથી કે કાપ અત્યારે કરવો કે ક્યારે કરવો. મન પડે ત્યારે કાપ કરી નાખે, મન પડે ત્યારે લાઈન આપે છે. એ સીલ ગામને જુદું પાડવા માટે, કારણ કે આ ગામની સાથે જોડાઈ ગયેલ 10-8 ગામ છે, તો એ ગામથી જુદું પાડવા માટે ની પ્રક્રિયા કરવા માટે આપણે સાહેબને બોલાવ્યા છે કે સર્વે કર્યું એની આપણે બાહેંધરી આપી, અઠવાડિયામાં કામ ચાલુ થઈ જાય, 2 મહિનામાં તમારું કામ આખું લાઈન ઊભી કરીને ગામ નોખું પાડી દેવું, જોતી ગામ નોખું પાડવું, એ માટે આપણે લાઇટના પ્રશ્ન કાયમી માટે હલ થઈ જાય એ માટે આયોજન કરેલ હતું. કિશોદ તાલુકાના આજાબ ગામે મેઇન રોડ પર સિટી લાઇટનો થાંભલો લોકો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યો છે. અજાબ ગામના મેઇન રોડ ડિવાઈડર પર લગાવેલા સિટી લાઇટના ડબલ થાંભલા તો છે જ, પરંતુ સોલાર લાઇટના થાંભલાની કોઈ જરૂરિયાત વિના હોય અને ઉતારવામાં પણ આવ્યા નથી ત્યારે અજાબ બેંકની સામે છેલ્લા 2 મહિનાથી ખતરારૂપી થાંભલો નજરે પડે છે. આ થાંભલો પડવાની તૈયારીમાં છે. આ થાંભલાના ટેકા માટે એક ઝીણો તાર જ બાંધેલો છે. ત્યારે કોઈ જાનહાનિ થાય તેની પહેલા આ થાંભલો હટાવવો જોઈએ તેવી માગણી લોકોમાંથી ઉઠી છે. અમારા બસ સ્ટેન્ડ ચોકમાં 2-2.5 મહિનાથી આ ઇલેક્ટ્રિકનો પંચાયતનો જે પોલ છે જે થાંભલો એ કરી ગયેલ હાલતમાં છે. ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર પડે એમ છે અને એની કોની જવાબદારી કોની એની માટે પડશે એ 100% મોત કાઢે. એટલે ગ્રામ પંચાયતના સરપંચને ઘણી વખત મેં રજૂઆત કરેલ છતાં પણ એનો કાંઈ ઉપાય કરેલ નથી. માણસનું મોત થાય પછી ઉપાય કરવાનો છે કે પહેલા? એટલે વહેલામ વહેલી તકે આ પોલને ત્યાંથી ઉપાડી અને વ્યવસ્થા કરો. માંગરોળમાં વિચોટ લાગતા 18 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ માંગરોળના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો અફઝલ આલાદ પોતાના ઘરે કપડામાં ઇસ્ત્રી કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજચોટ લાગતા અફઝલ આલાદનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આમ અચાનક 18 વર્ષીય પુત્રનું મોત થતાં પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢમાં લહેરાયો ભાજપનો ભગવો. 54 સીટ ભાજપ, 1 કોંગ્રેસ અને 4 સીટ એનસીપીના ફાળે. ધોરાજી ભાદર 2 ડેમમાં પ્રથમ વરસાદના પાણીમાં મગર આવી ચડતા લોકોમાં કુતૂહલ. કેશોદના ધાણાના કારખાનામાંથી રૂપિયા 1.80 લાખની ચોરી, તપાસ શરૂ કરાઈ. અને વીજચોટ લાગતા માંગરોળના 18 વર્ષીય યુવાનનું મોત. તો આ તાજના ગુજરાત 11 ન્યૂઝ. નમસ્કાર. શ્રી દાતારેશ્વર એન્ટરપ્રાઇઝ પ્રસ્તુત તવા તડકા ધ કાફેટેરિયા લાઈવ 200 થી પણ વધારે સ્વાદમાં નેચરલ આઈસ્ક્રીમ, જેમાં દરેક સીઝનના રિયલ ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ તેમજ મન ભાવતી ચોકલેટ ફ્લેવર તો ખરી જ, અને ફક્ત આઈસ્ક્રીમ જ નહીં, આપના મનપસંદ 200 થી પણ વધુ ફાસ્ટ ફૂડનો ખજાનો, જેમાં પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાય તેમજ સેન્ડવિચની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. એકવાર અવશ્ય મુલાકાત લો. યાદ રાખો, તવા તડકા, તળાવ સ્ટ્રીટ નંબર 1, વલ્લભ પેલેસ, શોપ નંબર 567, જૂનાગઢ. ફોન નંબર નોંધી લેશો 9879233000 અને 9824088788. તવા તડકા ધ કાફેટેરિયા.